વાપીમાં આવેલ યુનાઇટેડ ફોસ્ફરસ કંપની દ્વારા ગુજરાતમાં આવેલા તેના 4 નાઇટ્રોજન ઉત્પાદન પ્લાન્ટને કન્વર્ટ કરીને ઓક્સિજન ઉત્પાદન કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં કોરોનાની મહામારી ઓક્સિજનની ખૂબ જ અછત ઊભી થતા દર્દીઓના મોત નિપજવાના કિસ્સાઓ બહાર આવ્યા છે. આ સમયે યુપીએલ કંપની દ્વારા ગુજરાત અને મધ્યપ્રદેશની 4 હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને ઓક્સિજન મળી રહે તે માટે તેમના 4 નાઇટ્રોજન પ્લાન્ટને કન્વર્ટ કરીને ઓક્સિજનનું ઉત્પાદન કરશે. આ પ્લાન્ટ સુરત, અંકલેશ્વર અને વાપીની હરિયા હોસ્પિટલમાં 5-1 દિવસમાં કાર્યરત થશે. યુપીએલ ગ્રુપ રજુભાઈ શ્રોફ ચેરમેન અને સાંદ્રા શ્રોફ, જય શ્રોફ અને વિક્રમ શ્રોફની આગેવાનીમાં સમગ્ર દેશમાં અને દુનિયામાં જાણીતું છે. અને આ ગ્રુપની જે સામાજિક જવાબદારીની જે સેવાઓ છે એ સમગ્ર દેશમાં અને ગુજરાતમાં ખાસ કરીને ફેલાયેલી છે. ત્યારે જ્યારે કોરોનાની મહામારીમાં હોસ્પિટલોને, ખાસ કરીને વાપીની હરિયા રોટરી હોસ્પિટલને વેન્ટિલેટરની જરૂર હતી, વેન્ટિલેટર આપ્યા કંપનીએ. અને જ્યારે ઓક્સિજનની શોર્ટેજ ઊભી થઈ, તાત્કાલિક ઓક્સિજન જેટલો હતો એ બધો વપરાતો થઈ ગયો, તો નવા ઇનોવેશન કરીને જો ઓક્સિજન મળે એ માટેની આખા દેશમાં એક પહેલ ઊભી થઈ અને એને અનુસરીને યુપીએલ વાપી કંપની અને અંકલેશ્વર કંપનીએ પોતાનું પ્રોડક્શન બંધ કરીને નાઇટ્રોજન પ્લાન્ટને ઓક્સિજનમાં કન્વર્ટ કરીને એના માટે હોસ્પિટલમાં પ્લાન્ટને શિફ્ટ કરીને, પ્લાન્ટ હોસ્પિટલમાં ઇન્સ્ટોલ કરીને એ પ્લાન્ટને ઓક્સિજન માટે કન્વર્ટ કરીને એ પ્લાન્ટ લગભગ બાપી હરિયા રોટરી હોસ્પિટલ ખાતે 4-5 દિવસમાં ઓક્સિજન આપતો થઈ જશે. અને આ જ રીતે સુરત, અંકલેશ્વર અને ઇન્દોર ખાતે પણ આવા પ્લાન્ટ આપવાની યુપીએલની કામગીરી ચાલુ છે. બાપીની બીજી કંપનીઓ પણ આ રીતે પોતાના પ્લાન્ટને કન્વર્ટ કરીને ઓક્સિજન સપ્લાય કરવા માટે તૈયારીઓ કરી રહી છે.